कन्याकुमारी थी काश्मीर सुधी योजाई रहेली पदयात्रा पार्टी आवी पहुंचता भव्य स्वागत करवामां आव्युं हतुं। वॉक ऑफ होय ए मानव एकता मिशन द्वारा आयोजित शांति अने सर्वदिता हेतु कन्याकुमारी थी काश्मीर सुधीनी 7500 किलोमीटर ने आवरी लेती पदयात्रा आज रोज पारडी आवी पहोंचता पुष्पो द्वारा स्वागत करवामां आव्युं हतुं। मानव एकता मिशन ना स्थापक श्री एमनी आगेवानीमां यात्रा 15-18 महीनामां भारतना 11 राज्योमांथी थई समाजमां तमाम स्तरना नागरिकोने साथे लई चालशे। वॉक ऑफ होपनो शुभारंभ 12 जानुआरी 2015 ना रोज परस्पर विश्वास अने समाधिता महान प्रणेता स्वामी विवेकानंदजीनी जन्मजयंतिना दिवसे थयो हतो, जे आज रोज पारडी आवी पहोंची हती। ભારતના વૈવિધ્યપૂર્ણ વિસ્તારોને સાંકળતી આ યાત્રાનું ધ્યેય છે કે એક નોંધપાત્ર રીતે પુનઃસ્થાપિત રાષ્ટ્રની ધરોહર આપણી ભાવિ પેઢીને સમર્પિત કરી શકાય। શ્રી એમનું પારડી નગરપાલિકા પ્રમુખ અને સ્વાધ્યાય મંડળના ટ્રસ્ટીઓએ સ્વાગત કર્યું હતું અને સાંજે 6 વાગે સ્વાધ્યાય મંડળ અને 7:30 કલાકે શ્રી એમ સાથે દેશભક્તિ ગીતો અને શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ધીરુભાઈ સત્સંગ હોલમાં રાખવામાં આવ્યો હતો। આ સત્સંગ પ્રસંગે દીપકભાઈ દેસાઈ બાલાખડીના આજ રોજ રાત્રિના રોકાણ કરશે અને કાલે સવારે 15 ઓગસ્ટના વલ્લભાશ્રમ શાળામાં ધ્વજવંદન શ્રી એમની ઉપસ્થિતિમાં કરવામાં આવશે। આ પ્રસંગ ડોક્ટર પીવી ઠોસર, પાલિકા પ્રમુખ શરદભાઈ દેસાઈ, નિલેશ પટેલ, રાજેશભાઈ રાણા વગેરે હાજર રહ્યા હતા। આજે ક્યાં આવ્યા છે? આજે પાર્ટી વાપીથી આવીને પાર્ટી આવ્યા છે, ત્યાં અમે સ્વાગત કાર્યક્રમ કરીને પછી હવે બપોરે 4 વાગે મારી ઘરે આશીર્વાદને દર્શન આપશે ગુરુજી। અહીંયા બચુભાઈનું ઘર છે બાલાકાડી ઉપર ત્યાં, અને પછી જશે 6 વાગે સ્વાધ્યાય મંડળ ઉપર, ત્યાં જે સંસ્કૃતની જે સ્કૂલ છે એમાં એ પ્રવચન કરવાના છે, એટલે તમે બધાને આમંત્રણ છે ત્યાં। અને પછી કાલે સવારે 15 ઓગસ્ટનું ધ્વજવંદન વલ્લભ આશ્રમ સ્કૂલમાં કરવાના છે શ્રી એમ, એટલે ત્યાં પણ તમારે બધાએ આવવું હોય તો યુનો આમંત્રણ। 12 જાન્યુઆરી કો સ્વામી વિવેકાનંદ જી કે જન્મ દિવસ પે હમને કન્યાકુમારી સે શુરુ કિયા, તો અભી હમારી યાત્રા 3300 કિલોમીટર કર ચુકે હૈ, પદયાત્રા હૈ, ગાડી માં નહીં જાતે, और अभी हमें 5000 किलोमीटर चलना है तो हम श्रीनगर पहुंचेंगे अप्रैल 2016, ऐसा हमारा उद्देश्य। अभी अब तक इसका उद्देश्य यात्रा का मानव एकता है, कोई नई बात नहीं है, भारत में सब लोग मानव एकता के बारे में जानते ही हैं, बाहर से कोई लाने की जरूरत नहीं है, मगर कभी कभी लोग भूल जाते हैं और समझते हैं कि हम भारतवासी नहीं गए, बाहर से आ रहे हैं। इसको ये गलत फहमी हम दूर करना चाहते हैं और हम समझते हैं कि यहाँ हर धर्म के लोग मिल के रहने से और भारत मजबूत बनेगा, तो ये मैसेज लेके मानव एकता का हम चल रहे हैं। अमृत पटेल रिपोर्ट, S9 न्यूज़, पारडी।